જામકંડોરણા શ્રીમદ વલ્લભ શ્રી વિઠ્ઠલ પુષ્ટિ સંસ્કાર ધામ દ્વારા તેમજ તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન હિન્દુ બંધુઓ તેમજ બહેનો દ્વારા મામલત કચેરી ખાતે બહોળી સંખ્યામાં એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર થઈ રહેલ ફિલ્મ મહારાજ, કે જેને યશરાજ ફિલ્મ પ્રસારિત કરી રહ્યું છે, તેમાં સંપૂર્ણપણે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું છે. તે બદલ આ ફિલ્મ પર સંપૂર્ણપણે સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તે બદલ આખા દેશમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરી આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, ત્યારે જામકંડોરણા તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ જો આ ફિલ્મ પર સરકાર દ્વારા રોક લગાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વૈષ્ણવ સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નેટફ્લિક્સ ઓટીટી પર રજૂ થનાર આગામી સમયમાં જે મહારાજ ફિલ્મ છે એના ઉપર સરકાર છે એ વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે, કારણ કે આ ફિલ્મની અંદર સમગ્ર હિન્દુ સનાતન ધર્મની લાગણી દુભાઈ છે. સંતો મહંતો આચાર્યો આ બધાને ખૂબ ખરાબ રીતે એમાં ચિત્રવામાં આવ્યા છે. અમારા યુવાનોની અમારા ધર્મની એને લાગણી દુભાઈ છે અને ખરેખર સમગ્ર હિન્દુ ધર્મના દેવી દેવતાઓની ખૂબ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લઈશું નહીં, સાખી લઈશું નહીં. એટલે જેમ બને એમ અમે સરકારશ્રીને સૌ ધર્મપ્રેમી જનતા અનુરોધ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આગામી આ ફિલ્મ છે એના ઉપર રોક લગાવે. મહારાજ ફિલ્મ અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે તે અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે. તો એ અનુસંધાને આ જામકંડોરણા તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે જામકંડોરણા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો અમે સત્તારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે. જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમેટશું નહીં. જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે.